નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના ગુજરાતી વિષયના વિભાગ એ અને બી માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેકલ્સ જોવાના છે. આ તમને ખૂબ ઉપયોગી રહેવાનો છે વિડીયો, માટે તમે આ વિડીયો અંત સુધી જોજો અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો લાભ મળી શકે. આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે અન્ય વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે એમપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના વિડીયોઝ, રિવિઝનના વિડીયોઝ ખાસ તમે તે જોઈ શકો છો, તમને જોતી ફાયદો થવાનો છે. તો ચાલો આજે વિડીયો શરૂઆત કરીએ. ધોરણ 9 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિભાગ એ અને બીના એમપી હેતુલક્ષી પ્રશ્નો. તો આપણે વિભાગની શરૂઆત કરીએ છીએ. વિભાગ એ માટે છે એ પાઠના પ્રશ્નો આવતા હોય છે. અહીં સૂચના આપેલી છે, અહીંયા તમને નીચેના જોડકો યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. ખાસ તમને છે આ બે ગુણની અંદર પૂછાય છે. અહીંયા આપણે છે ઉપયોગી જે જોડકા પૂછી શકાય છે એ આપણે લીધેલા છે. અહીં તમારે છે અ અને બ વિભાગ જોડવાના છે. પેલું આપ્યું છે તમને અહીંયા બોળો, તેના જે લેખક તમારે છે જે ઝવેરચંદ મેઘાણી છે, જવાબમાં આવશે બી. ત્યાર પછી છે પ્રેરક પ્રસંગ 3, તેના લેખક તમારે છે ગોખલેજી, તો જવાબમાં આવશે અહીંયા 3. ત્યાર પછી છે પ્રેરક પ્રસંગ 1, તેના લેખક તમારે છે નાની બાળકી, જવાબમાં આવશે 4. ત્યાર પછી છે પ્રેરક પ્રસંગ 2, તેમાં જવાબમાં આવશે મારે અંગત. આમ તમારે જોડકું લખવાનું છે. ખાસ તમને એક્ઝામની અંદર તમારા જોડકા છે એ જ લખવાના છે, જોડવાના નથી. જે પ્રશ્ન હોય તેની સાથે તમારે સાચો જવાબ લખવાનો હોય છે, પણ જોડવાના નથી. ખાસ છે એ તમે ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. બીજું જોડકું આપેલું છે પાત્ર અને ઉક્તિ જોડવાના છે. પેલું આપેલું છે વજે સંઘજી, તેના જવાબમાં આવશે રે વાતો ભગવાન, રે વાતો ભાવનગર, જવાબમાં આવશે અહીંયા 3. બીજું છે સોંડો, તેમાં જવાબ તમારે આવશે અહીંયા 4, હવે આપણા તો રામ રામ સમજવા. ત્યાર વચ્ચે ડોસી, તેમાં તે જવાબમાં આવશે 1, બાપુ વજે સંઘના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે. ચોથું છે ઘોડેસવાર, તેમાં જવાબમાં આવશે 2, એટલે કે ઠાકોરજી વજે સંઘજીએ પંડે. આમ તમારે આ જોડકું છે રહેશે. ત્યાર પછી આગળ વધીએ. અહીંયા આપણું છે ત્રીજું જોડકું, એ તમારે છે એ પાઠ અને તેની જે સંદર્ભ પુસ્તક છે એટલે કે તેનો પ્રકાર છે જોડવાનું છે. પહેલું છે ચોરી અને પ્રાયશ્ચિત, તો તે તમારે છે અહીંયા જવાબ આવશે મોહનદાસ રે ગાંધી, જવાબમાં આવશે અહીંયા મોહનદાસ રે ગાંધી, એટલે કે જેના લેખક છે ગાંધીજી છે. બીજું છે ગોપાલ બાપા, તેમાં જવાબમાં આવશે નવલકથા અંશ, એ છે નવલકથાનો અંશ છે. ત્યારબાદ છે લોહીની સગાઈ, તેમાં છે જવાબમાં આવશે તે છે નવલિકા છે. તો જવાબમાં આવશે લોહીની સગાઈમાં આવશે 1, એટલે કે નવલિકા. ચોથું છે છાલ છોતરા અને ગોટલા, તેમાં આવશે બકુલ ત્રિપાઠી, એના જે લેખક છે બકુલ ત્રિપાઠી છે. તે પછી જે ચોથું જોડકું આપેલું છે અહીં તમારા કૃત્યને કરતા જોડવાના છે. પેલું છે સખી માર્કંડી, તેમાં આવશે કાકા સાહેબ કાલેલકર, એટલે કે 2. ત્યાર પછી ગોપાળ બાપા, તેમાં આવશે તમારે મનુભાઈ પંચોળી, એટલે કે દર્શક. દર્શક છે એનું ઉપનામ છે, તમને આ પણ એમસીક્યુની અંદર આવી શકે છે, ખાસ ધ્યાનમાં રાખજો. ત્રીજું છે લોહીની સગાઈ, તેમાં આવશે ઈશ્વર પેટલીકર, એટલે કે 4. અને છેલ્લું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તેમાં આવશે વિનોબા ભાવે, એટલે કે 1. ત્યાર પછી આગળ વધીએ. આ પાંચમું જોડકું આપ્યું છે એ જેવા કૃતિ એ સાથે પ્રકાર જોડવાના છે. કૃતિ અને તેને સાહિત્ય પ્રકાર, એટલે કે કૃતિ તેનો કયો પ્રકાર છે. પહેલું છે ચોરી અને પ્રાયશ્ચિત, તો તે તમારે છે આત્મકથા અંશ છે, એટલે જવાબમાં તમારે આવશે અહીંયા 3. બીજું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તે તમારે છે લલિત નિબંધ છે, તો જવાબમાં આવશે અહીંયા 4. સખી માર્કંડી, એ તમારે પ્રવાસ નિબંધ છે, તો જવાબમાં આવશે 1. અને છાલ છોતરાની ગોટલા, એ તમારે છે એક હાસ્ય નિબંધ છે, જવાબમાં આવશે અહીંયા 2. આ તમારે આ જોડકું જોડવાનું છે. ત્યાર પછી છઠ્ઠું જોડકું આપેલું છે, અહીં તમારે છે અ અને બ વિભાગ જોડવાના છે. પહેલું આપેલું છે ઇસ્માઇલભાઈ નાગોરી, તેનું જે પાઠ તમારે આવશે વાડી પરના વહાલા, જવાબમાં આવશે 3. બીજું છે રેખાચિત્ર, તેમાં આવશે હેતલ નાયક, શું આવશે 4. ત્રીજું છે મનસુખ સલ્લા, તેમાં જવાબમાં આવશે સમાજ સમર્પિત શ્રેષ્ઠી, તે છે એના લેખક છે. ત્યાર પછી એકાંકી, એ તમારે કયું છે, તો જવાબમાં આવશે કુદરતી. કુદરતી તમારે છે એકાંકી પ્રકારનો પાઠ છે. તો આટલા તમારે છે એ જોડકા અગત્યના છે વિભાગ એ, એટલે કે ગદ્ય વિભાગ માટેના. ખાસ તમારે એક્ઝામના આગલા દિવસે આ વિડીયો એકવાર જોઈ લેવો, જેથી તમને આમાં કોઈ પણ ડાઉટ ન રહે અને બધા જોડકા અને બધું જ આપણે આપીએ છીએ બધું તમારે ક્લિયર થઈ જાય. અને ખાસ આપણે વિભાગ સી માટે અલગથી વિડીયો આવવાનો છે. અહીં આપણે ફક્ત વિભાગ એ અને બીના હેતુલક્ષી પ્રશ્નની ચર્ચા કરવાના છે, માટે જે ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો હવે આપણે આગળ વધીએ. એ પહેલાં તમને એક માહિતી આપી દઉં કે આપણા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાયા ન હોય તો જો જોઈન કરી લેજો, ત્યાં તમને છે નવા નવા વિડીયોની લિંક ત્યાં પછી મળતી રહેશે. અહીં તમને છે કે આ કોડ આપેલા છે વોટ્સએપ ગ્રુપના, વોટ્સએપ ચેનલના, ટેલિગ્રામ ચેનલના, ઇન્સ્ટાગ્રામ વગેરેના,
તમે તેને સ્કેન કરીને જોઈન કરી શકો છો. ખાસ તમને ત્યાં તે ઉપયોગી પીડીએફ મટીરિયલ્સ પણ મળતા રહેશે, જે તમે છે સાહિત્ય તૈયારી કરી શકો. અથવા તમે આ નીચે લિંક નીચે મળી જશે, તમે લિંકમાં ક્લિક કરીને બધા આપણા પેજને ફોલો કરી શકો છો. માટે ખાસ બધા પેજ ફોલો કરી લેજો એવી જ હું તમને આશા રાખું છું. આ ઉપરાંત ધોરણ 9 વાર્ષિક માટે અન્ય ઉપયોગી વિડીયોઝ છે, બ્લુ પ્રિન્ટના, આઈએપીના, રિવિઝન માટેના વગેરે તમને નીચે મળી જશે લિંક. તમે બધા વિડીયો જોઈ શકો છો, તમને જરૂરથી ફાયદો થવાનો છે. માટે બધા વિડીયો જોઈ લેજો અને આપણા સોશિયલ મીડિયાને ફોલો કરી લેજો. તો હવે આપણે આગળ વધીએ. અહીંયા આપેલું છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપવાના છે. તમને કુલ છે 4 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે. આ તમારાથી 1 માર્કના પ્રશ્ન હોય છે, દરેકનો 1 ગુણ હોય છે. તો અહીં આપણે જે ઉપયોગી જે પાઠના પ્રશ્નો છે આપેલા છે, સૌથી પહેલા પ્રશ્ન આપેલા છે તમને ગધ્ય 22ના, એટલે કે પાઠ 22ના પ્રશ્ન આપેલા છે. પહેલું છે, બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? અને ખાસ અહીં આપણે જવાબ લખેલા છે, સમય બચી શકે તે માટે આપણે છે જવાબ અહીંયા લખીને રાખ્યા છે. તો જવાબમાં આવશે અહીંયા, બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને 12 શાંતિની જમીન, 4 ભેંસો, 12 બળદ અને 20 કળસી બાજરો આપ્યો. બીજું છે, સોંડાના અંતરમાં કેમ ફાર પડી? તો જવાબમાં આવશે, રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે સોંડાના અંતરમાં ફાર પડી. શું જવાબમાં આવશે? રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે સોંડાના અંતરમાં ફાર પડી. તે પછી આપેલા છે અહીંયા ગધ્ય 24ના જે પ્રશ્ન અગત્યના છે. પહેલું છે, નાનક સાહેબે પોતાનો વરસ કોને બનાવ્યો છે? તો જવાબમાં આવશે, નાનક સાહેબે પોતાના શિષ્ય અંગદને પોતાનો વારસ બનાવ્યો છે. વારસ એટલે કે વારસદાર. બીજું છે, ન્યૂયોર્કની ભોયગાંડીમાં કોણે સ્ત્રીય દાક્ષિણ્ય દાખવ્યું હતું? તો જવાબમાં આવશે, ન્યૂયોર્કની એક અંધ જુવાની સ્ત્રીએ સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું હતું. ત્રીજું છે, નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે લેખકને શું લઈને ગઈ? તો જવાબમાં આવશે, નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે છત્રી લઈને ગઈ. શું લઈને ગઈ? છત્રી. ચોથું આપેલું છે પ્રશ્ન આપેલો છે, એક અંધ યુવાને ટ્રેનમાં ખાલી પડેલા જગ્યા પર બેસવા કહ્યું ત્યારે એણે શું કહ્યું? જવાબમાં આવશે, એક અંધ યુવાને ટ્રેનમાં ખાલી પડેલ જગ્યા પર બેસવા કહ્યું ત્યારે સ્ત્રી દાક્ષિણ્યમાં માનતા એ યુવાને પૂછ્યું કે આજુબાજુમાં કોઈ બહેન ઉભેલી તો નથી ને? આ છે આનો જવાબ છે. ત્યારબાદ આગળ વધીએ. એ તમે આપેલા છે ગધ્ય 2ના જે પ્રશ્ન અગત્યના છે એ આપેલા છે. પહેલું છે, સોનાના કડામાંથી 1 તોલો કાપીને વેચવાની ઘટનાથી ગાંધીજી ઉપર સી અસર થઈ? જવાબમાં આવશે, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય થઈ પડી, ત્યાર પછી ચોરી ન જ કરવાનો એમને નિશ્ચય લીધો. તમને ખાસ પૂછાઈ શકે છે, ગાંધીજીએ કયો નિશ્ચય કર્યો? તો ચોરી ન કરવાનો ગાંધીજીએ નિશ્ચય કર્યો. બીજું છે, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? આપણા અગત્યનું છે. જવાબમાં આવશે, ખોટું કાર્યના અપરાધમાંથી બહાર આવવા આપણે જેમ જોખમ ખેડીને પણ દોષ કબૂલવો જોઈએ. જવાબ શું આવશે? જેમ જોખમ ખેડીને પણ દોષ કબૂલવો જોઈએ. ત્રીજો પ્રશ્ન આપેલો છે, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? તો જવાબમાં આવશે, બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી. ત્યાર પછી આગળ વધીએ. અહીં તમે આપેલા છે ગધ્ય નંબર 4ના પ્રશ્ન જવાબ. પહેલું છે, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? જવાબમાં આવશે, ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. બીજું છે, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જવાબમાં આવશે, મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. કઈ શક્તિ હતી? માણસને પારખવાની. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે એ ગોપાળ બાપા બોલે છે. કોણ બોલે છે? ગોપાળ બાપા બોલે છે. ચોથું છે, તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો જવાબમાં આવશે, તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું. તે પછી છે ગધ્ય નંબર 6ના જે પ્રશ્ન આપેલા છે. પહેલું આપેલું છે, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શેની ઉપમા આપતા હતા? તો જવાબમાં આવશે, અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાફોડની ઉપમા આપતા હતા. કોની ઉપમા? પાંજરાફોડની ઉપમા. બીજું છે, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે? જવાબમાં આવશે, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. આ છેનો જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કેવી રીતે? જવાબમાં આવશે, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે 2માંથી 1 વહુએ હજુ સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું.
ત્યાર પછી આગળ વધીએ એ આપેલા છે ગદ્ય નંબર 8ના પ્રશ્ન. પહેલું છે, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છે? જવાબમાં આવશે, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે બગીચામાં, શાળાના વર્ગમાં, થિયેટરમાં એમ તમામ જગ્યાએ વેરીએ છે. બીજું છે, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? જવાબમાં આવશે, ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. ત્યાર પછી છે ગદ્ય 10ના પ્રશ્ન, સંસ્કૃતિ એટલે શું? જવાબમાં આવશે, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સરસ સ્વભાવથી નીચે જવું. બીજું છે, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જાય છે? જવાબમાં આવશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે, એટલે કે વધતી જશે. ત્યાર પછી છે ગદ્ય 14ના પ્રશ્ન આપેલા છે. પહેલું છે, કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? જવાબમાં આવશે, કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ આપે છે. બીજો પ્રશ્ન છે, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? જવાબમાં આવશે, જંતુ જગતના દર્શન માટે શાંત નીરવ સમય વધારે યોગ્ય છે. ત્રીજું છે, વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીનું દર્શન થઈ જાય છે? જવાબમાં આવશે, વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહના દર્શન થઈ જાય છે. ત્યાર પછી છે ત્યાં પહેલાં છે ગદ્ય 16ના પ્રશ્ન. પહેલું આપેલું છે, બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું? જવાબમાં આવશે, બાબુએ પેશાબ કરતા બે ડગ ખસીને કીડીને મારતા બચાવી તેનું આ પુણ્યકર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું. બીજો પ્રશ્ન આપેલો છે, મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? એ લખવાનું છે. તો જવાબમાં આવશે, આ વાક્ય દેવરો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે. પ્રશ્ન ત્રીજો આપેલો છે, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય છે? તો જવાબમાં આવશે, સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી કરેલું સદકાર્ય પુણ્ય ગણાય છે. કયું કાર્ય છે? કુદરતી રીતે સહજતાથી કરેલું કાર્ય પુણ્ય કાર્ય ગણાય છે. ત્યાર પછી આપણે આગળ આપેલા છે ગદ્ય 18ના પ્રશ્ન, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? તો અરુણિમાએ હું પર્વતારોહણ કરી શકીશ એવો સંકલ્પ કર્યો હતો. બીજો પ્રશ્ન આપેલો છે, માણસ ખરેખર ક્યારે વિકલાંગ બને છે? જવાબમાં આવશે, માણસ ત્યારે હાર કબૂલી લે અને પ્રયત્ન છોડી દે ત્યારે તે ખરેખર વિકલાંગ બને છે. ત્યાર પછી છે ગદ્ય 20ના પ્રશ્ન આપેલા છે. અહીંયા પહેલો પ્રશ્ન છે, નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? જવાબમાં આવશે, નાનજીભાઈના મતે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિવર્ણ ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે. બીજો પ્રશ્ન આપેલો છે, નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નાખવાની અસ્પૃશ્યતાનું નિવારણ સાહસિક પગલું ભર્યું હતું? જવાબમાં આવશે, નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું હતું. ત્યાર પછી આપણે હવે આગળ વધીએ વિભાગ બી ખાસ તમારે છે પદ્ય વિભાગો છે ધ્યાન રાખજો, તેમાં તમારે કાવ્યના પ્રશ્નો આવે છે. સૌથી પહેલાં આપેલું છે અહીંયા નીચેના પ્રશ્નો એક વાક્ય ઉત્તર આપવાના છે. કુલ તમારે વિભાગ એની જેમ જ આમાં પણ 4 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે એક એક વાક્યવાળા, પણ આમાં જોડકા પૂછાતા નથી. એ તમે સૌથી પહેલાં છે એક એક વાક્ય પ્રશ્ન પૂછવામાં આવે છે. અને ખાસ તમને હજુ આ વિડીયો પસંદ આવતો હોય તો લાઇક જરૂરથી કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને આ વિડીયો લાભ મળી શકે અને તે પણ છે તૈયારી કરી શકે. અને ખાસ તમારા આના જવાબ જો આવડતા હોય તો બાજુમાં ચેટબોક્સમાં જરૂરથી જણાવજો, જેથી છે તમારો રિવિઝન પ્રસાદ સાથે થઈ શકે. તો પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા, દુહો એટલે શું? તો જવાબમાં આવશે, દુ અર્થાત બે પંક્તિમાં જે વાત રજૂ થઈ હોય તે સાંભળી અને હો અર્થાત હા કહેવું પડે તેવો આ લોક સાહિત્યનો પ્રકાર. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે જરૂરથી છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે, માટે ખાસ છે જોઈ લેજો. બીજો છે, હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? તો જવાબમાં આવશે, હાઇકુ જાપાન દેશનો સાહિત્ય પ્રકાર છે. ત્રીજું, મુક્તકના લક્ષણ જણાવો. તો જવાબમાં આવશે, લાઘવ, ચોટ અને જીવન મૂલ્ય એ મુક્તકના લક્ષણો છે. ત્યાર પછી આગળ વધીએ, ચોથો પ્રશ્ન આપેલો છે, નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ હતી? તો નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ હતી. પાંચમું, નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે ગવાય છે? તો જવાબમાં આવશે, નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે ગણાય છે અથવા તો ગવાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબમાં આવશે, ભાવનગરના તળાજા ગામમાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. ખાસ તેના જો તળાજા ગામમાં. અને ખાસ તમને છે એ વિભાગ બીમાં જે તમે કવિ પરિચય આપે છે દરેક કાવ્યમાં તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. આ બધા પ્રશ્નો છે કવિતામાંથી એટલે કે કાવ્ય પરિચયમાંથી લીધેલા છે.
સાતમું છે 25મા ઓડિયોથી બોલ્યા કાવ્ય સાહિત્ય પ્રકાર જણાવો, તો જવાબમાં આવશે આખ્યાન ખંડ, એ પ્રકાર છે આખ્યાન ખંડ છે. ત્યાં આગળ વધીએ, કામ કરે એ રીતે કાવ્યના કવિનું નામ જણાવો, તો જવાબમાં આવશે કામ કરે એ રીતે કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખલ્લુસ જણાવો, તો જવાબમાં આવશે ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહારનું તખલ્લુસ સુંદરમ છે. શું છે? સુંદરમ. મકરંદ દવેનું તખલ્લુસ જણાવો, તખલ્લુસ એટલે કે ઉપનામ, તો જવાબમાં આવશે અહીંયા સાંઈ, તેનું ઉપનામ છે સાંઈ છે. 11મું મરજીવિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો જવાબમાં આવશે સોનેટ. ત્યારબાદ આગળ વધીએ, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું તખલ્લુસ જણાવો, તો જવાબમાં આવશે ઘાયલ. રસ્તો કરી જવાના પ્રકાર તેનો પ્રકાર જણાવો, તેમાં જવાબમાં આવશે ગઝલ. ગોધમાતાની ક્યાં કાવ્યના કવિનું નામ જણાવો, તો જવાબમાં આવશે ચંદ્રકાંત શેઠ. મારા સપનામાં આવ્યા હરિ કાવ્ય સાહિત્ય પ્રકાર જણાવો, તેમાં જવાબમાં આવશે ઉર્મી ગીત. અને ત્યાર પછી છે 16મો પ્રશ્ન, પખા પપ્પા હવે ફોન મૂકું કાવ્યના કવિનું નામ જણાવો, તેમાં જવાબમાં આવશે મનોહર ત્રિવેદી. ત્યાં આગળ વધીએ, અહીંયા આપેલા તમને કાવ્યપંક્તિ પૂર્ણ કરો, ખાસ તમને છે બે ગુણની અંદર આ પૂછાતા હોય છે. અહીંયા આપેલી છે પદ્ય તેર, કાવ્ય તેરની જે પંક્તિઓ છે આપેલી છે. પહેલું છે રસ્તો નહીં જડે ખાલી જગ્યા તરી જવાના, તો આખો જવાબ છે આનો બનશે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના, નીચ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. ખાસ આખી જે કાવ્યપંક્તિ આખી લખવાની રહેશે. ત્યાર પછી આપેલી છે બીજી કાવ્યપંક્તિ, કોણે કહ્યું ખાલી જગ્યા પાથરી જવાના, અને ત્રીજી છે એક આત્મબળ ખાલી જગ્યા ઠરી જવાના, એના જવાબ તમે છે સ્ક્રીન પર વાંચી શકો છો. ખાસ તમે છે ઉપયોગી કાવ્યપંક્તિ જે પૂછાઈ શકે છે અહીં આપણે આપેલી છે. ત્યાર પછી આપેલી છે અહીંયા મારા સપનામાં ખાલી જગ્યા દ્વારિકાના શોભા, તો જવાબમાં આવશે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી બહાલી કરી, સામે મરકત મરકત ઉભા મારા મનની દ્વારિકાના શોભા. બીજું છે મારા આંસુને ખાલી જગ્યા બહાવરી, તો જવાબમાં આવશે મારા આંસુને લૂછ્યા જરી, આંધણ મેલેતા કર્યા કરવા કંસાર, એમાં ઉડી દીધો મેં સંસાર, હરી બોલ્યા અરે બહાવરી. આમ છે જવાબ આવશે. ત્યાર પછી આગળ વધીએ તો અહીં છે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયના વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા વિભાગ એ અને વિભાગ બી માટેના આઈપી એ, તો એટલું જ જોયા છે. ખાસ તમને ઉપયોગી રહ્યા હશે, ઉપયોગી રહ્યા હોય તો વિડીયો લાઇક કરજો અને ખાસ વિડીયો શેર પણ જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને વિડીયો લાભ મળી શકે. આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે અન્ય વિડીયો ઉપલબ્ધ છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુ પિનિયા અને મોટા પેપરના વિડીયો પણ ઉપલબ્ધ છે, રિવિઝનના વિડીયો પણ છે, તમે બધા વિડીયો જોઈ શકો છો, બધાને લિંક મળી જશે, તમે ખાસ બધા વિડીયો જોઈ લેજો. આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ વગેરે જોઈન થઈ જજો, તમને ત્યાં નવી માહિતી પણ તમને મળતી રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ.